હવે વાત કરીએ તો મહેસાણા જિલ્લાની. મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવી. વિજાપુર તાલુકા પંચાયતને પ્રમુખ ઉપપ્રમુખ નક્કી કરવા માટે બુધવારના તાલુકા પંચાયતના હોલમાં જનરલ સભા જિલ્લા ચૂંટણી અધિકારી તેમજ તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી પાર્થ મિશ્રાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી, જેમાં ભાજપ તરફથી ભાવિકભાઈ પટેલને ઉપસ્થિત 28 સભ્યો પૈકી 19 સભ્યોએ મત આપ્યો હતો, જ્યારે કોંગ્રેસ તરફથી પ્રમુખ તરીકે દાવેદારી નોંધાવનાર દિનેશસિંહ ચૌહાણને 8 મત મળ્યા હતા, જ્યારે અપક્ષ તરીકે ચૂંટાયેલા સભ્ય તટસ્થ રહ્યા હતા, જ્યારે ઉપપ્રમુખ તરીકે ભાજપ તરફથી મદનસિંહ એ રાઠોડ ઉમેદવારી નોંધાવી દાવેદારી કરી હતી, જેમાં તેમને 19 મત મળ્યા હતા. તેમજ કોંગ્રેસ તરફથી તરીકે બળદેવભાઈ પટેલે ઉમેદવારી નોંધાવી દાવો રજૂ કરતા તેમને પણ 8 મત મળ્યા હતા, જ્યારે અપક્ષ બંને વખત તટસ્થ મત રજૂ કર્યા હતા. ચૂંટણી અધિકારીએ ભાજપની ભૂમિક પટેલને પ્રમુખ તરીકે અને ઉપપ્રમુખ તરીકે મદનસિંહ રાઠોડને ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા. હોલમાં ઉપસ્થિત ભાજપના કાર્યકરોએ પ્રમુખ ઉપપ્રમુખનો ઓફિસમાં સ્વાગત કરી ભારત માતાના જયનાદ સાથે હોલને ગજવી મૂક્યો હતો. ભાજપના તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ગોવિંદભાઈ પટેલે બંને ઉમેદવારોનું ફૂલહારથી સ્વાગત કરીને તાલુકાના વિકાસ કાર્યો કરવા માટે જણાવ્યું હતું, જ્યારે પ્રમુખ તરીકે ચાર્જ સંભાળતા ભાવિકભાઈએ જણાવ્યું હતું કે તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પડતર પ્રશ્નોનો નિકાલ કરવા તાલુકાના વિકાસના કાર્યો ઝડપી બનાવવામાં આવશે. હાજર સભ્યોમાં રોહિતભાઈ હરજીવાનભાઈ પટેલને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ભાજપના તાલુકા પ્રમુખ રાજુભાઈ પટેલ, યોગેશ પટેલ, નેતાજી ભરત પટેલ, ગાયત્રી મેડિકલવાળા સંજય પટેલ, અજય બારોટ સહિત સંગઠનના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સૈયદજી બુખારી, ZSTV વિજાપુર.